નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. ઉબેન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા. તેમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નરેશ્વરી માતાજીના મંદિરે પત્રકાર મનોમંથન ગ્રુપ બનાસકાંઠાની મીટિંગ યોજાઈ. પ્રથમ દીપ પ્રાગટ્ય કરીને રાષ્ટ્રગીત ગાઈને મીટિંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી. મંદિરના પ્રમુખ શ્રી હરજીવનભાઈ રાજપૂત તેમજ ટ્રસ્ટી શ્રી અર્જન ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પત્રકાર મનોમંથન ગ્રુપ બનાસકાંઠા દ્વારા પત્રકારો સાથે થતા અન્યાય અને ખોટી ફરિયાદો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે અધ્યક્ષ સ્થાનેથી પત્રકાર એકતા સંગઠન પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા, એબીપીડબલએસના બનાસકાંઠા જિલ્લા સંયોજક શ્રી રામજીભાઈ રાયગોર, પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના ગુજરાતના પ્રમુખ શ્રી હર્ષદભાઈ પટેલ, પત્રકાર એકતા સંગઠન ડીસાના પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, ડીસા પત્રકાર એસોસિએશન પ્રમુખ મેહુલભાઈ ખત્રી, બનાસકાંઠા જિલ્લા પ્રેસ પ્રતિનિધિ મંડળના પ્રમુખ કંચનજી ઠાકોર, પત્રકાર એકતા સંગઠન ભીલડી પ્રમુખ નરસિંહ દેસાઈ, કાંકરેજ પ્રેસ પ્રતિનિધિ મંડળ પ્રમુખ શ્રી ભલુભા વાઘેલા, નટુભાઈ ચૌહાણ, પૂર્વ પ્રમુખ કાંતુભા રાઠોડ, વિક્રમસિંહ રાઠોડ તેમજ પ્રવક્તા શ્રી વજેરામભાઈ જોશી સહિત પત્રકારોની લાગણી સાથે માંગણી ઉઠવા પામી હતી, જેમાં તમામ પત્રકારને વીમા કવચ પૂરું પાડવામાં આવે, એસટી બસ મુસાફરી તેમજ રેલવેમાં મફત મુસાફરી, તાલુકા અને જિલ્લા મથકે યોજાતા કાર્યક્રમોમાં પત્રકારો સાથે બેઠક વ્યવસ્થા કરવામાં આવે, રાજ્યમાં ટોલ નાકા પર પત્રકારોને ફ્રી અવર જવર કરવામાં આવે, માહિતી ઓફિસ પર દરેક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારને સમક્ષ ગણવામાં આવે, સાથે જ પત્રકાર ઉપર થતી ખોટી ફરિયાદ દાખલ કરે તે પહેલાં અરજી લઈને સત્ય અંગે વધુ તપાસ કરી અને યોગ્ય રીતે કામ કરીને ગુનેગાર હોય તો જ ગુનો દાખલ કરવામાં આવે, તેમજ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, સાથે બંને ફરિયાદી પક્ષે તેમજ આરોપી પક્ષને પહેલાં સાંભળવામાં આવે ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવે. આવા ઘણા બાદ મુદ્દા બાદે અંગે સંસ્કાર ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને ટૂંક જ સમયમાં ગાંધીનગર ખાતે જઈને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવશે તેવી આશા સાથે મીટિંગ યોજાઈ હતી. ત્યારબાદ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટની પત્રકાર મિત્રોએ મુલાકાત લીધી હતી અને સૈનિકોને મળ્યા હતા અને સીમા દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં રૂપિયા 125 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલ ભારત પાકિસ્તાનના બોર્ડરનું પર્યટન સ્થળ જગ્યાએ ખૂબ જ સરસ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે અને સીમા દર્શન કરીમાં નરેશ્વરી માતાજીના દર્શન કરી આશીર્વાદ અને ભોજન પ્રસાદનો લાવો લીધેલ છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે.